हेलो फ्रेंड्स, हूँ जाणु छू घरे बैठा बैठा तमे कंटाळी गया छो, एटले तमारा माटे एक नवो टॉपिक लईने आव्या छे। आपणे धोरणो ने मेथ्स विषयमां आपणे पहेलो पाठ संख्या पद्धतिनो नवो टॉपिक विषय जोईशुं के असममित संख्याने संख्या रेखा पर दर्शावो। पण एना पहेला आपणे एक नियम जोई लईए के पायथागोरसनो प्रमेय। आ असममित संख्या छे, जेम के वर्गमूळमां बे, वर्गमूळमां त्रण असममित संख्या छे। आपणे आगळ जोई ग्या કે આ અસમમિત સંખ્યા વિશે સૌપ્રથમ માહિતી આપણને જે આપી હતી તે હતા પાયથાગોરસ, જે ગ્રીસના પત્ની હતા, એમણે સાબિતી આપી હતી કે અસમમિત સંખ્યાને કઈ રીતે આપણે સમજાવી શકીએ છીએ। તો પહેલા આપણને એનો પ્રમેય આવડવો જોઈએ। એના પ્રમેયનું કથન જે છે તે એવું છે કે કાટકોણ ત્રિકોણના કર્ણનો વર્ગનું માપ બાકીની બે બાજુના વર્ગના માપના સરવાળા જેટલો થાય છે। એટલે કે કાટકોણ ત્રિકોણ શું કહેવા માંગે છે આપણે અહીંયા સમજીએ કે કાટકોણ ત્રિકોણના કર્ણ, એટલે આપણો કાટકોણ ત્રિકોણ છે ત્રિકોણ એ બી સી, એના કર્ણનું વર્ગનું માપ, એટલે કર્ણો કયો થઈ ગયો એસી, કાટકોણ સામેની બાજુ એટલે કર્ણો, એસી એનું શું થયું કર્ણ થયું। તો કર્ણનું વર્ગનું માપ એટલે એસીનો વર્ગનું માપ, બાકીની બે બાજુ એટલે આ ત્રિકોણની બાકીની બે બાજુ, કઈ બે બાજુ બાકી રહી એ બી અને બી સી, આ બે બાજુના વર્ગોના માપના સરવાળા જેટલો થાય, એટલે કે આ બંનેનું પણ આપણે વર્ગ કરીશું અને એનું સરવાળો કરીશું તે આપણને કર્ણનો વર્ગ મળી જશે। એટલે એને સૂત્રમાં લખવું હોય તો શું થાય કે એસી નો વર્ગ એ બાકીની બે બાજુ એટલે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, આ રીતે આપણને આ પ્રમેય અહીંયા મળે છે। અને આપણે એસી નું માપ શોધવું હોય, આ તો આપણને એસી નો વર્ગ મળ્યો છે, આનું માપ નથી મળ્યું, આના વર્ગનું માપ મળ્યું છે। તો આપણે એસી નું માપ શોધવું હોય તો એની વર્ગમૂળ દૂર કરવું પડશે, અહીંયા સોરી અહીંયાથી વર્ગ દૂર કરવું પડશે, અહીંયાથી વર્ગ દૂર થશે આ સંખ્યા પણ સેમાં આવી જશે વર્ગમૂળમાં આવી જશે, આનો વર્ગ એમ જ રહેશે પણ સંખ્યા વર્ગમૂળમાં આવી જશે। એટલે AC બરાબર શું થશે વર્ગમૂળમાં AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થશે। ઓકે, હવે આપણે જોઈએ ટોપિક પર કે અસમમિત સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવો। દાખલા તરીકે આપણી પાસે આપ્યું છે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 ને આપણે સંખ્યા રેખા પર દર્શાવવું છે, તો કઈ રીતે દર્શાવીશું? તો સૌપ્રથમ આપણે શું કરીશું, એક સંખ્યા રેખા દોરીશું, 0 જમણી બાજુ ધન સંખ્યા, ડાબી બાજુ ઋણ સંખ્યા છે, બરાબર। હવે પાયથાગોરસનો પ્રમેય આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે, એટલે સૌપ્રથમ આપણે કાટકોણ ત્રિકોણની જરૂર પડવાની છે। તો શરૂઆત કરવાનું હંમેશા 0 થી, 0 થી 1 એકમ, 1 સેન્ટીમીટર પણ નથી કેતો, 1 મીટર પણ નથી કેતો, 1 ફૂટ પણ નથી, 1 એકમ એટલે આપણને યોગ્ય લાગે તેટલા માપનું આપણે લઈ લેવાનું, બરાબર। ધારો કે 1 એકમ આપણે એક રેખાખંડ દોરવાનું જેનો આપણે આપણી ઈચ્છા મુજબ નામ આપી દઈએ, આનું નામ આપણે આપ્યું એ બી, આપણી ઈચ્છા મુજબ આપણે એનું માપ લઈ લીધું છે, બરાબર। હવે એ બી આપણે આપી દીધું, ત્યારબાદ આપણે શું કરવાનું કે બી થી એક લંબ રેખાખંડ દોરવાનું, તે પણ 1 એકમનું જ માપ હોવું જોઈએ, 1 એકમ એટલે આ જેટલા માપનું લીધું એટલા જ માપનું તમારે એ બી થી એક લંબ દોરવાનું, 1 એકમ થઈ ગયું, બરાબર। આને નામ આપી દઈએ આપણે સી, એટલે કર્યું શું આપણે પેલા 0 થી હંમેશા શરૂઆત કરવાની, એટલે 0 પાસે એનું આપણે બિંદુ રાખવાનું, ત્યાંથી 1 એકમ જેટલું આપણે રેખાખંડ દોરવાનું જેનું નામ આપ્યું આપણે એ બી, હવે બી પાસેથી આપણે 1 એકમ જેટલું જ લંબ દોરવાનું, લંબ એટલે કાટખૂણો બને તે રીતે આ એનો કાટખૂણો બની ગયો, બરાબર। એટલું આપણે રેખાખંડ દોર્યું, અને માપ આપણે શું લીધું તે લખી દેવાનું, અહીંયા આપણે 1 એકમ લીધું છે, અહીંયા પણ આપણે શું લીધું છે 1 એકમ, કોઈ પણ સેન્ટીમીટર કે મીટર આપણે જેટલા લેવાનું હતું તેટલું આપણે લીધું, અને ત્યારબાદ આપણે જોડી દેવાનું એ થી સી, આને આપણે જોડી દઈએ, આ તૈયાર થઈ ગયું આપણું કાટકોણ ત્રિકોણ, કેવા ત્રિકોણ તૈયાર થયા આપણો એ બી સી તૈયાર થઈ ગયું। હવે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરી, પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુનો વર્ગનો સરવાળા જેટલો થાય, અહીંયા કર્ણ કયો થયો કાટખૂણાની સામેની બાજુ, કાટખૂણો કયો થયો બી, તેની સામેની બાજુ કઈ છે આ એસી, એટલે આ થયો આપણો કર્ણ, આનું માપ આપણે શોધવાનું છે। તેના નિયમ મુજબ આપણે લખીશું કે કર્ણનો વર્ગ એટલે કે એસી નો વર્ગ બરાબર બાકીની બે બાજુ, કઈ કઈ બે બાજુ છે એબી અને બીસી, તો એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, આ બે બાજુ થઈ આપણે એસી નો વર્ગ શોધવાનું છે। પહેલા આપણે એસી, આપણે એસી શોધવાનું છે, એસી નો વર્ગ લીધો છે, હવે આપણે આને કરી દઈએ એસી, ઉપરથી વર્ગમૂળ જતું રહ્યું બરાબર વર્ગ જતું રહ્યું, હવે આ સંખ્યા વર્ગમૂળમાં આવી જશે
एबी नो वर्ग वत्ता बीसी नो वर्ग आ बने बाजू माप अपनी पास हाजर है। शू अपनी पास ए बी बराबर के लीधु तो अपने एक एकम बीसी बराबर आपने के लीधु तू एक एकम आप लखी दी बराबर वर्गमूल में एक नो वर्ग वत्ता एक नो वर्ग परिकर की मदद थी अपने एक चाप अहिया दूरी देवानुं। याद राखवानुं केन्द्र आपणे एने राखवानुं छे अने आ बिंदु ज्यां आपणने मळे छे अहिया आपणने आ बिंदु मळ्युं तो अहिया आपणुं थशे वर्गमूळमां बे। अहिया आपणे आवेली संख्या छे ते वर्गमूळमां बे छे। ख्याल आव्यो आपणे करवानुं शुं हतुं के एबी काटकोण तैयार करवानुं छे। 0 थी शरूआत करवानुं, 0 थी 1 એકમ જેટલું આપણે કાટકોણ 1 એકમ જેટલું રેખાખંડ દોરવાનું। તે બિંદુ પરથી હવે ધારો કે આપણે એબી દોર્યું, બી પરથી આપણે લંબ લેવાનું છે 1 એકમ, એટલે થઈ ગયું આપણું 1 એકમ, આ પણ 1 એકમ થઈ ગયું અને આ થઈ ગયું આપણું એબીસી। એસીને જોડી દે એટલે ત્રિકોણ થઈ ગયો એબીસી। કાટકોણ તૈયાર થઈ ગયો, હવે કર્ણનું માપ આપણે શોધવાનું છે। કર્ણનું માપ શોધવાનું છે તો આપણે લખી દઈશું કે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ પાયથાગોરસનો પ્રમેય મુજબ। આ બાજુથી વર્ગ કાઢી નાખ્યો તો આ સંખ્યા આવી જશે વર્ગમૂળમાં। વર્ગમૂળમાં આવી ગઈ પછી આપણે એનો અંદર સંખ્યા એકમ છે આપણી પાસે એ લખી દેવાનું અને ત્યારબાદ આપણે એનો સરવાળો કરીને આ રીતે મળી જશે। હવે આપણને આ જવાબ મળ્યા પછી શું કરવાનું છે કે આ કર્ણનો માર્ગ જેટલો પરિક્રમા ત્રિજ્યા લેવાની છે અને પછી અહીં જ કેન્દ્ર રાખીને પેન્સિલ અહીંયાથી મૂકીને તમારે ચાપ દોરવાનું અને ચાપ દોરો જ્યાં બિંદુ આવ્યો ધારો કે આપણે અહીંયા આવ્યું છે તો આ થઈ ગયું વર્ગમૂળમાં બે। તે રીતે હવે આપણે શોધવાનું છે વર્ગમૂળમાં ત્રણ। વર્ગમૂળમાં ત્રણ તમને વર્ગમૂળમાં બે પરથી જ મળશે એટલે વર્ગમૂળમાં 3 પર પહોંચવા પહેલા આ પ્રોસેસ તો આપણે કરવી જ પડશે। ધારો કે વર્ગમૂળમાં 2 સુધી આપણે પહોંચી ગયા છે, હવે આપણે પહોંચવાનું છે વર્ગમૂળમાં 3। તો હવે શું કરવાનું, બિંદુ C એટલે આપણો AC આ યાદ રાખવાનું, AC પર C બિંદુ પાસે ફરી આપણે 1 એકમનું લંબ દોરવાનું। 1 એકમનું લંબ એટલે કઈ રીતે દોરીશું, આમ સીધું નહીં જશે, આ AC તા શું છે તો એનું લંબ આ તા કરીને કે આપણે એનું લંબ આપણે આ રીતે મળશે। આ પણ માપ 1 એકમ જેટલું લેવાનું, 1 એકમ એટલે એવું નહીં કે આપણે મૂકી દેવાનું માપટી થી મૂકીને, પણ અહીંયા જેટલું માપ લીધું હતું તેટલું જ માપ અહીંયા હોવું જોઈએ તો જ આપણને એક્ઝેક્ટ માપ મળશે। હવે અહીંયા માપ આપણું કેટલું હતું તો આ પ્રકારે 1 એકમ લીધું હતું તેટલું જ આપણે 1 એકમ લેશું અહીંયા પણ અને અહીંયા લખી દઈશું 1 એકમ બરાબર। હવે આપણે ફરી A અને આને બિંદુ નામ આપી દઈએ D। હવે AD ને આપણે જોડી દીધી એટલે હવે આપણી પાસે એક નવો ત્રિકોણ આવી ગયો। કયો ત્રિકોણ છે, ACD, અને ભૂલી જવાનું આ તો વર્ગમૂળમાં 2 માટે આપણને મળી ગયું। હવે આપણને કયો માપ મળે છે, ACD, અહીંયા કર્ણ કયો થશે, આ કાટકોણ છે તો કર્ણ કયો થવાનો, AD। એટલે યાદ રાખવાનું કે આપણે જે રીતે બનાવ્યું છે કર્ણ આપણને આ બાજુ મળવાનો છે, કેમ કે લંબ આ બાજુ દોર્યું છે આપણે એની સામે મળશે, AD આપણો કર્ણ થયો। હવે AD ના કર્ણ માટે આપણે ફરીથી લખીશું આ સૂત્ર મુજબ આપણે લખીશું આગળ કે કયા પ્રકારની આપણે પ્રોસેસ કરીએ। હવે સૂત્ર આપણે શું થશે, કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુનો વર્ગ સરવાળો જેટલો, એટલે કર્ણનો કયો છે આપણો અહીંયા AD નો વર્ગ, AD થયેલ છે એટલે આપણે લખીશું AD નો વર્ગ વત્તા AC નો વર્ગ વત્તા CD નો વર્ગ। એના તો કીધું કઈ છે કે શું સાફવામાં કઈ પડશે, આપણે એ મુજબ એને શોધી લઈએ। લખીએ આપણે કે AD નો વર્ગ બરાબર AD થી આપણો કોણ બાકીની બે બાજુનો વર્ગ, બાકી કઈ બાજુ છે AC નો વર્ગ
વત્તા બીજી કઈ બાજુ મળી આપણને CD નો વર્ગ આ થઈ ગયું હવે આ બધું જે આપણે એડી કરી લઈએ વર્ગ નીકળી ગયો આ બધું જતું રહેશે આપણો વર્ગમૂળમાં AC નો વર્ગ વત્તા CD નો વર્ગ આનું માપ આપણને ખબર છે લખી દઈએ AC કેટલું AC અહીંયાથી અહીંયા સુધી માપ આપણને આગળ મળ્યું કેટલું વર્ગમૂળમાં 2 વત્તા આનું માપ આપણે કેટલું લીધું 1 આનો વર્ગ પણ છે આનો પણ વર્ગ છે એટલે આપણે હવે વર્ગ કરીશું આનો તો અહીંયા વર્ગ કરીશું તો આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે આ વર્ગ અને આ વર્ગમૂળ ઉડી જશે ઓકે તો અહીંયા આપણી પાસે શું બાકી રહેશે વર્ગમૂળમાં 2 અને 1 નો વર્ગ 1 નો વર્ગ 1 જ થાય એટલે આ બાકી ગયો આપણો 1 એટલે આપણને મળ્યું હવે વર્ગમૂળમાં 3 AD બરાબર આપણને મળી ગયું વર્ગમૂળમાં 3 એટલે આનો માપ આપણને કેટલું મળ્યું સમજી લઈએ કે દશાંશ અભિવ્યક્તિ ને આપણે પીક્યુ સ્વરૂપમાં દર્શાવવું છે દશાંશ અભિવ્યક્તિ છે આપણે કે પીક્યુ સ્વરૂપમાં દર્શાવવું આગળ આપણે આના વિશે જોઈ ગયા અનંત આવૃત પદ્ધતિમાં બરાબર કે 0.3333 આવે જ કરે છે આગળ અનંત સુધી છે તો આને કઈ રીતે દર્શાવી શકાય તો આને બીજી રીતે દર્શાવી શકાય 0.312 એટલે જે સંખ્યા રિપીટ થાય છે કઈ સંખ્યા રિપીટ થતી હતી 3 રિપીટ થાય જો બે સંખ્યા રિપીટ થતી તો 2 લખતા હતા ધારો કે 0.333 બરાબર અપ ટુ બરાબર શું લઈએ છે આપણે x આના બરાબર આપણે લઈ લઈએ x તો હવે આપણે આ જે સંખ્યા લીધી છે આના બરાબર શું લખાશે x x બરાબર 0.333 આપણે લઈ લીધું છે અનંત અંતર સુધી છે ઓકે હવે બંને બાજુ 10 વડે ગુણતા 10 વડે કેમ ગુણ્યું છે કે જે અહીંયા 12 પછી આપણને પોઈન્ટ પછી કેટલી સંખ્યા મળે છે 1 એટલે 1 શૂન્ય વાળી સંખ્યા લેવાની જો અહીંયા આપણને 2 સંખ્યા મળે તો 100 વડે ગુણવાનું જો આપણને અહીંયા 3 સંખ્યા મળી હોત તો 1000 વડે ગુણતા અહીંયા આપણને 1 જ સંખ્યા મળે છે તો બંને બાજુ 10 વડે ગુણતા એટલે 10x થઈ જશે બરાબર આ બાજુ પણ આપણે 10 વડે ગુણીએ આપણને શું મળશે 3.33 કેમ આગળ ગયું 3 વડે ગુણ્યું એટલે 1 પોઈન્ટ ખસી જશે આપણને મળી ગયું આ રીતે હવે આ જે સંખ્યા આપણને મળી છે આ સંખ્યાને આપણે ડિવાઈડ કરવાનું છે કઈ રીતે ડિવાઈડ કરવાનું છે તો એમ આ સંખ્યામાંથી આ સંખ્યા ફરી બાદ કરવાનું બાદબાકી તો આપણને આવડશે આ સંખ્યામાંથી આપણે ઉપરની સંખ્યા બાદ કરીએ કે આપણને અત્યારે કઈ મળી છે 3.333 અનંત સુધી મળ્યું છે અને ઉપરની સંખ્યા કઈ હતી 0.333 અનંત સુધી હતું બાદબાકી કરીએ 3માંથી 3 જાય 0 3માંથી 3 જાય 0 3માંથી 3 જાય 0 3માંથી 0 જાય તો આપણને શું મળે છે અહીંયા 3 એ સંખ્યા આપણે લખીએ આ બાજુ છે 10x બરાબર આપણને શું મળ્યું 3 અહીંયા 3 મળ્યું વત્તા આ સંખ્યા 0.33 કેમ આવું કર્યું આપણે આનો મતલબ શું છે 3.333 થાય છે બરાબર એનો મતલબ શું થાય છે કે આને આપણે છૂટા પાડીએ તો આપણને બે ભાગ મળે આ 3 આ બાજુ આવી જાય અને 0.33 આપણને આ બાજુ મળી જાય છે એટલા માટે આપણે આ રીતે પ્રોસેસ કરીએ છીએ ઓકે હવે આગળ વધીએ આપણે
आना માટે આગળ આપણે શું ધાર્યું છે તો અહીંયા શું ધાર્યું છે x તો લખીએ 10x 3 x ઓકે હવે આપણે x ને બરાબર ની આસાઈ લઈ આવીશું જે તમે વિકલ સમીકરણના આ પાઠમાં કરતા હતા 10x x બરાબર શું બાકી રહેશે 3 10x માંથી x જશે તો શું બાકી રહેશે 9x 3 ઓકે હવે આપણે x ની જરૂર છે એટલે 9 ને આપણે પહેલી બાજુ લઈ જઈએ 9 ને પહેલી બાજુ લઈ જઈએ અહીંયા ગુણાકારમાં છે તો પહેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે એટલે x 3/9 અવયવ પાટલ આપણને આવડે છે અહીંયા મળશે આપણને 1 અને અહીંયા મળશે આપણને 3 ઓકે x આપણને મળ્યું 1/3 x મળ્યું x કોની કિંમત છે 0.33 આપણે લખી દઈએ કે 0.33 1/3 આપણી પાસે આ જ માંગ્યું હતું કે 0.333 નું PQ સ્વરૂપ એટલે આન્સર ને છે એટલે 0.33 નું સ્વરૂપ શું થાય છે 1/3 ઓકે ખ્યાલ આવ્યો પ્રોસેસ ફરી સમજી લઈએ કર્યું શું છે આપણે 0.333 ને PQ સ્વરૂપમાં દર્શાવ્યું કીકી સ્વરૂપમાં એટલે અંશ અને છેદમાં દર્શાવ હવે આનો મતલબ શું થાય કે આ સંખ્યા રિપીટ થાય છે એટલે આપણે 12 અંકી દશમાં આપણે એટલે 0.312 થઈ ગયું હવે આપણે શું કરીશું કે આ સંખ્યા માટે શું ધારી લીધું x એટલે 0.333 માટે x ધારી લીધું x બરાબર આ સંખ્યા લખી દીધી હવે બંને બાજુ 10 વડે ગુણવાનું કેમ 10 જ લીધા આગળ સમજાય છે કે પોઈન્ટ પછી આપણને એક જ સંખ્યા મળે છે અહીંયા એક જ સંખ્યા રિપીટ થતી હતી એટલે 10 જો પોઈન્ટ પછી બે સંખ્યા ધારો કે 32 તો આપણે 100 વડે ગુણશે પોઈન્ટ પછી આપણને મળશે 2 3 4 એટલે આપણે 1000 વડે ગુણશે જેથી મળે તેના વડે આપણે ગુણવાનું અહીંયા એક જ સંખ્યા મળે છે એટલે આપણે કોના વડે ગુણીશું 10 વડે 10x આ બાજુ પણ 10 વડે ગુણીશું તો આપણને 1 પોઈન્ટ ખસી જશે એટલે મળશે 3.333 અનંત સુધી હવે આપણે આ સંખ્યાને ડિવાઈડ કરવાનું છે એટલે છૂટી પાડવાની છે કઈ રીતે છૂટી પાડીશું આ સંખ્યા અહીંયા આવી જાય તે રીતે તો સિમ્પલી આને આમાંથી બાદ કરી દેવા આમાંથી આ સંખ્યાને બાદ કરી દઈએ કઈ દે 3.333 છે ઓછા 0.33 તો આપણને મળશે 3 એટલે અહીંયા લખી દઈશું 3 જે મળ્યું તે અને ઉપરની સંખ્યા વત્તા કરીને ઉપરની સંખ્યા લખી દેવાની આ થઈ ગયું જેને બાદ કરવી છે તે સંખ્યા અહીંયા લખી દેવાની ત્યારબાદ હવે આપણે આ સંખ્યા બરાબર શું કરી દીધું x એટલે આને આપણે નીચે લખી દઈશું x એટલે આપણને મળશે 10x 3 x x ને આ બાજુ લાવો તો 10x ઓછા થઈ જશે x 3 હવે 10 માંથી 1x ગયા 9x રહેશે 3 x ને સૂત્રણ કરતા બનાવી એટલે 9 પહેલી બાજુ જશે એટલે 3/9 3/9 એટલે 3 × 9 થાય એટલે ઉપર એક બાકી રહેશે 1/3 એટલે x આપણને મળ્યું 1/3 પણ x કોની કિંમત છે તો x કિંમત છે કોની 0.333 ની એટલે આપણે લખી દઈશું 0.333 1/3 એટલે કે આનું PQ સ્વરૂપ આપણને મળે છે 1/3 ઓકે આઈ હોપ વિડીયો લાઈક તમને ગમ્યું હશે તો તમે લાઈક કરશો થેન્ક યુ